विद्यार्थी मित्रों नमस्कार, आज आपणे જોવાનું છે આદર્શ દ્રાવણો કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણો કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણના પ્રકારો જોવાના છે આજે. તો આદર્શ દ્રાવણ કહેવાય કોને, આદર્શ દ્રાવણને અંગ્રેજીમાં આઈડિયલ સોલ્યુશન કહેવાય અને બિન આદર્શ દ્રાવણને અંગ્રેજીમાં નોન આઈડિયલ સોલ્યુશન કહેવાય. હવે જે દ્રાવણો સાંદ્રતાના કોઈ પણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણ કહેવાય, અને જે દ્રાવણો સાંદ્રતાના કોઈ પણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન ન કરે એને બિન આદર્શ દ્રાવણો કહેવાય. બીજો પોઈન્ટ જોઈ લેજો, આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા એચ મિક્સિંગ બરાબર 0 હોય છે. આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા એચ મિક્સિંગ બરાબર 0 હોય છે એનો અર્થ શું? ધારો કે આપણી પાસે દ્રાવ્ય છે એ અને દ્રાવક છે બી. તો જો આપણે દ્રાવ્ય અને દ્રાવક બંનેને ભેગા કરીએ તો ઉષ્મા ઉત્પન્ન પણ ના થવી જોઈએ કે ઉષ્મા શોષાવી પણ ના જોઈએ. એટલે ના દ્રાવણ ગરમ થવું જોઈએ. ગરમ ક્યારે થાય? જ્યારે ઉષ્મા છૂટી પડે. તો ઠંડુ ક્યારે પડે? જ્યારે ઉષ્મા શોષાય. તો મતલબ કે ઉષ્મામાં કોઈ પણ જાતનો એન્થાલ્પી, ઉષ્મા એટલે એન્થાલ્પી, એન્થાલ્પીમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. તમે જોજો કે જ્યારે તમે પાણીમાં H2SO4 નાખો છો તો દ્રાવણ ગરમ થાય છે, પાણીમાં NH4Cl નાખો છો તો દ્રાવણ ઠંડુ થાય છે. તો બિન આદર્શ દ્રાવણો માટે ડેલ્ટા એચ મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 હોય છે. ડેલ્ટા એચ મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 ના બે અર્થ થઈ શકે. ક્યાં તો ડેલ્ટા એચ પોઝિટિવ હોય, ક્યાં તો ડેલ્ટા એચ કેવું હોય, નેગેટિવ. પોઝિટિવ નો મતલબ ક્યાં તો પ્રક્રિયા કેવી હોય, ઉષ્મા શોષક હોય, અને નેગેટિવ નો મતલબ શું થાય, પ્રક્રિયા કેવી હોય, ઉષ્મા ક્ષેપક હોય. એટલે આદર્શ દ્રાવણો તફાવત અને બિન આદર્શ દ્રાવણો તફાવત. બીજો મુદ્દો કેવો છે, ડેલ્ટા મિક્સિંગ બરાબર 0, ડેલ્ટા મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0. ત્રીજી વાત, ડેલ્ટા વી મિક્સિંગ બરાબર 0 હોય. તમે વિચાર કરો, ધારો કે દ્રાવ્ય એ નું કદ આપણે 20 ml લઈએ, દ્રાવ્ય બી નું કદ ધારો કે આપણે 30 ml લઈએ, તો ટોટલ કદ, આ જે કુલ કદ આવવું જોઈએ એ કેટલું આવવું જોઈએ, 50 ml આવવું જોઈએ. જો એક્ઝેક્ટ 50 ml આવે તો આપણો આ જે ડિફરન્સ છે 50 ઓછા 50 નો કેટલો આવશે, 0 આવશે. એટલે એવું કહી શકાય કે આદર્શ દ્રાવણો માટે ડેલ્ટા વી મિક્સિંગ બરાબર કેવું હોય છે, 0 હોય છે. હવે અહીંયા શું લખ્યું છે, ડેલ્ટા વી મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0. હવે તમે વિચાર કરજો, ધારો કે આપણે H2SO4 20 ml લઈએ અને પાણી ધારો કે 30 ml લઈએ, તો દ્રાવણનું કુલ કદ 50 ml થવું જોઈએ, પણ એ બિન આદર્શ દ્રાવણ હોવાના લીધે એનું કદ થોડું ઓછું થાય છે. તો જ્યારે કદમાં થોડો વધારો થાય, દ્રાવ્ય અને દ્રાવક બે ભેગા કરીએ તો મળતું કુલ કદ એ બંનેના અલગ અલગ કદના સરવાળા કરતા વધારે થાય અથવા ઓછું થાય, તો એ દ્રાવણને કયું દ્રાવણ કહેવાય, બિન આદર્શ દ્રાવણ કહેવાય. એટલા માટે બિન આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા વી મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 હોય છે. નેક્સ્ટ જોઈએ, આદર્શ દ્રાવણો રાઉટના નિયમનું પાલન કરે છે. હવે રાઉટના નિયમ શું કહે છે, P ટોટલ બરાબર PA પ્લસ PB, જ્યાં PA બરાબર દ્રાવ્યનું દબાણ, બાષ્પ દબાણ, PB બરાબર દ્રાવકનું બાષ્પ દબાણ. તો PA પ્લસ PB થાય, એટલે કે P ઇક્વલ ટુ થાય P0AXA પ્લસ શું થાય, P0BXB. જ્યારે બિન આદર્શ દ્રાવણ માટે P ટોટલ નોટ ઇક્વલ ટુ PA પ્લસ PB થાય. હવે PA ની કિંમત કેટલી હોય છે, P0AXA, PB ની કિંમત કેટલી હોય છે, P0BXB, એટલે P ટોટલ નોટ ઇક્વલ ટુ P0AXA પ્લસ શું હશે, P0BXB હશે. પાછો પોઈન્ટ, ધારો કે આપણે દ્રાવ્યને A કહ્યું છે અને દ્રાવકને B કહ્યું છે, તો દ્રાવ્ય વચ્ચેનું જે આકર્ષણ છે, દ્રાવ્ય વચ્ચેનું જે આકર્ષણ છે એને A કહેવાય, દ્રાવક વચ્ચેનું આકર્ષણ એને BB કહેવાય, અને દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના આકર્ષણને શું કહેવાય, AB કહેવાય. તો
આદર્શ દ્રાવણ માટે દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે જે આકર્ષણ છે એ જ પ્રકારનું આકર્ષણ દ્રાવક દ્રાવક વચ્ચે હશે અને એ જ પ્રકારનું આકર્ષણ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પણ હશે જ્યારે બિન આદર્શ દ્રાવણ માટે AA not equal to BB not equal to શું હશે AB હશે ઓકે તો ઉદાહરણ જોઈ લઈએ બેન્ઝીન અને ટોલ્યુઇન આ બેન્ઝીન પણ હાઇડ્રોકાર્બન છે ટોલ્યુઇન પણ હાઇડ્રોકાર્બન છે એટલે સરખા પ્રકારના આકર્ષણ બળો ધરાવે છે એટલા માટે બેન્ઝીન અને ટોલ્યુઇનનું દ્રાવણ કેવું છે આદર્શ દ્રાવણ છે નોર્મલ હેક્ઝેન નોર્મલ હેપ્ટેન હેક્ઝેન પણ આલ્કેન છે હેપ્ટેન પણ આલ્કેન છે એટલે બંનેનું મિશ્રણ કેવું બનશે આદર્શ દ્રાવણ બનશે ક્લોરોઇથેન બ્રોમોઇથેન આ પણ હેલો આલ્કેન છે આ પણ હેલો આલ્કેન છે બંનેનું મિશ્રણ કેવું થશે આદર્શ દ્રાવણ થશે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ H2O + HNO3 ક્લોરોફોર્મ + એસિટોન ફિનોલ + એનિલિન થેન્ક યુ આ વિદ્યાર્થી મિત્રો જેવું આપણને ખબર છે કે બિન આદર્શ દ્રાવણો માટે P ટોટલ not equal to P0A XA plus P0B XB થાય મતલબ કે એ રાઉટના નિયમનું પાલન કરતા નથી હવે P ટોટલ not equal to ના બે મીનિંગ થઈ શકે ક્યાં તો આ ગ્રેટર હોઈ શકે અથવા તો આ લેસ હોઈ શકે જો ગ્રેટર હોય તો એને ધન વિચલન કહેવાય લેસ હોય તો એને ઋણ વિચલન કહેવાય એટલે આપણે બીજો તફાવત જોવાનો છે રાઉટના નિયમથી ધન વિચલન અને રાઉટના નિયમથી ઋણ વિચલન હવે જે દ્રાવણો માટે રાઉટના નિયમથી ધન વિચલન હોય એ દ્રાવણો માટે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ તેમાં રહેલા બે ઘટકો દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણના સરવાળા કરતા વધારે હોય છે એટલે P ટોટલ ગ્રેટર ધેન શું થશે PA + PB હવે PA ની કિંમત P0A XA છે અને PB ની કિંમત P0B XB છે એટલે આ જવાબ કેવો આવશે ગ્રેટર ધેન P0A XA + P0B XB હવે જે દ્રાવણો રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે એવા દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવ્ય અને દ્રાવક બંનેના બાષ્પ દબાણના સરવાળા કરતા કેવું હશે ઊંચું હશે એટલા માટે અહીંયા શું લખ્યું છે P ટોટલ લેસ ધેન PA + PB હવે PA ની કિંમત તમને ખબર છે PB ની કિંમત ખબર છે ના થશે બીજું કે બિન આદર્શ દ્રાવણો માટે ડેલ્ટા H મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 હતું હવે નોટ ઇક્વલ ટુ 0 ના બે મતલબ થાય ક્યાં તો વધારે ક્યાં તો ઓછું તો જો વધારે થાય ડેલ્ટા મિક્સિંગ 0 કરતા વધારે થાય એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા કેવી હશે ઉષ્મા શોષક હશે તો બિન આદર્શ દ્રાવણો કે જે રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે એના માટે ડેલ્ટા મિક્સિંગ કેવું હશે લેસ ધેન 0 અહીંયા ડેલ્ટા વી મિક્સિંગ કેવું હશે ગ્રેટર ધેન 0 અહીંયા ડેલ્ટા વી મિક્સિંગ કેવું હશે લેસ ધેન 0 એટલે બે દ્રાવણો જ્યારે ભેગા કરીએ તો મળતા દ્રાવણનું જે કદ જે છે એ કદ એ એમના સરવાળા કરતા વધારે મળશે અહીંયા અને અહીંયા કેવું મળશે ઓછું મળશે હવે ધારો કે દ્રાવ્યને આપણે એ કહીએ ધારો કે આપણે દ્રાવ્યને એ કહીએ અને દ્રાવકને આપણે ધારો કે બી કહીએ તો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ બે દ્રાવ્ય દ્રાવ્ય કરતા અથવા તો બે દ્રાવક દ્રાવકના આકર્ષણ બળ કરતા કેવું હશે ઓછું હશે દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું જે આકર્ષણ જે છે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ જે છે એ દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવક દ્રાવકના આકર્ષણ કરતા કેવું હશે ઓછું હશે હવે આકર્ષણ ઓછું થાય તો સીધી વાત છે કે બાષ્પ દબાણમાં શું થાય વધારો થાય એટલા માટે અહીંયા ધન વિચલન આવે અહીંયા જુઓ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ વધારે હોય છે કોના કરતા દ્રાવ્ય દ્રાવ્ય કરતા અથવા તો દ્રાવક દ્રાવક કરતા હવે જેટલું આકર્ષણ બળ વધે એટલું બાષ્પ દબાણ ઘટે અને જેટલું બાષ્પ દબાણ ઘટે જેટલું આકર્ષણ બળ ઘટે એટલું બાષ્પ દબાણ વધે આનું ઉદાહરણ જોઈ લેજો ઇથેનોલ + એસિટોન એસિટોન + કાર્બન ડાયસલ્ફાઇડ આ એક ઉદાહરણ છે આ બીજું ઉદાહરણ છે આથી ઘણા બધા ઉદાહરણો હોઈ શકે પણ આપણે અહીંયા લિમિટમાં થિયરીના લિમિટમાં લખવાનું છે એટલા માટે જોઈ લેજો અહીંયા છે ક્લોરોફોર્મ + એસિટોન અને ફિનોલ + શું છે એનિલિન હવે અહીંયા સવાલ થાય કે આ ઉદાહરણ કેમ છે હવે આપણને ખબર છે કે ઇથેનોલના અણુઓ વચ્ચે ઇથેનોલના અણુઓ વચ્ચે શું હોય છે હાઇડ્રોજન બંધ હોય છે હવે જ્યારે એમાં એસિટોન ઉમેરવામાં આવે ત્યારે એમાંના કેટલાક હાઇડ્રોજન બંધ શું થાય છે તૂટે છે
કેટલાક હેડિંગ બંધ શું થાય છે તૂટે આ બંધ તૂટે મતલબ આક્ષેપણ ઓછું થયું આક્ષેપણ જો ઓછું થાય તો બાષ્પ દબાણ વધે મતલબ ધન વિચલન હવે અહીંયા જોઈએ કે આ છે ક્લોરોફોર્મ આનું ઉદાહરણ તો જરા જોઈ લઈએ ધારો કે આ છે ક્લોરોફોર્મ CH CL3 અને આ છે ધારો કે એસિટોન CH3 CO CH3 હવે ધન ભરી છે H છે અને તમને ખ્યાલ જ છે હાઇડ્રોજન બંધ બનવા માટે ત્રણ તત્વો જરૂરી છે FO અને N ફોન ફ્લોરિન ઓક્સિજન અને નાઇટ્રોજન તો આ H અને આ O વચ્ચે કયો બંધ રચાશે આ કયો બંધ કહેવાય આપણને ખ્યાલ છે કે આ જે ડોટેડ લાઇન થી હું બંધ બનાવું છું આ કયો બંધ છે હાઇડ્રોજન બંધ બને છે એટલે હાઇડ્રોજન બંધ બનવાના લીધે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આકર્ષણ બળ વધે છે કોના કરતા દ્રાવ્ય દ્રાવ્ય કરતા અથવા તો દ્રાવક દ્રાવક કરતા હવે આકર્ષણ બળ વધે તો બાષ્પ દબાણ ઘટે બાષ્પ દબાણ ઘટે મતલબ કયું વિચલન ઋણ વિચલન દર્શાવે છે આપણે એનો આલેખ પણ જોઈ લઈએ આના બંનેના આલેખ પણ જોઈ લઈએ ફટાફટ કે ભાઈ કેવી રીતે આલેખ આવે હવે આપણને ખ્યાલ છે કે પહેલા પણ આની પહેલા આપણે આલેખ જોયા હતા કે આ જગ્યાએ xa બરાબર 1 છે xb બરાબર 0 છે આ જગ્યાએ xa બરાબર 0 છે xb બરાબર 1 છે આ જે આવશે xa બરાબર 1 આ જગ્યાએ શું ગણાશે આ b0 a અને ધારો કે આ જગ્યાએ xb બરાબર 1 છે તો આ જગ્યાએ શું ગણાશે આ b0 b આ જે કિંમત આવશે એ b આવશે આ જે કિંમત આવશે એ bb આવશે અને આ આપણો કેવો આવશે આ આપણો કેવો આવશે b ટોટલ આવશે આ કયો આવશે આ ba આ કયો આવશે bb તો જે દ્રાવણો રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે એ એના માટે pa ની કિંમત જે છે એ pa ની કિંમત આને જરા પૂછી રાખીએ અહીંયા આપણે તો pa ની કિંમત કેવી આવશે pa greater than p0a xa આવે pb greater than p0b xb આવે અને p ટોટલ greater than કેવો આવશે pa plus pb આવશે એટલા માટે આ ગ્રાફમાં સુધારો થશે આ સુધારો આવો થશે આ વધ્યું બરાબર આ અહીંયા જરા જોઈ લેજો આ વધારો થયો અને આમાં પણ આ વધારો થયો તો આ કયું કહેવાશે રાઉટના નિયમથી કયું વિચલન કહેવાશે ધન વિચલન હવે આ જ ગ્રાફમાં થોડો સુધારો કરીએ કે જો આ જ રાઉટના નિયમથી ઋણ વિચલન હોત જો આ જ આલેખ રાઉટના નિયમથી ઋણ વિચલન માટેનો હોત તો આ ગ્રાફમાં શું ફેરફાર થતો તો સૌથી પહેલા પહેલા આ મૂલ્યમાં ફેરફાર થતો PA less than P0A XA X આવતું PB less than P0B XB આવતું P total less than PA plus PB આવતું અને આ ગ્રાફમાં સુધારો આપણે કરી દઈએ તો આ સુધારો કેવો થશે ફરી એકવાર ગ્રાફ બનાવો તો ફરી એકવાર ગ્રાફ બનાવી દઈએ કે આ ગ્રાફ કેવો આવતો તો ફરી ફટાફટ જરા ગ્રાફ દોરી દઈએ અહીંયા xb બરાબર 1 છે xk બરાબર 0 છે અહીંયા xk બરાબર 1 છે તો આ જે કિંમત છે એ કઈ છે e0a છે આ જે કિંમત છે એ કઈ છે e0b છે આ કિંમત કઈ કહેવાશે pa આ કિંમત કઈ કહેવાશે pb અને આ કિંમત કઈ કહેવાતી p ટોટલ હવે જે દ્રાવણો રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે એમાં pa less than p0a xa છે એટલે ગ્રાફમાં સુધારો કરવો પડે આ રીતે આવે pb less than p0b xb છે એટલે આ ગ્રાફ પણ નીચેની તરફ આવશે અને આ ગ્રાફ પણ
નીચેની તરફ આવે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણો ટોપિક છે સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યા કોને કહેવાય? સવાલ એટલે સંખ્યા કોને કહેવાય? તો એ સમજીએ. ધારો કે તમે ગ્લુકોઝ, ખાંડ કે યુરિયા લો, એમાં કણોની સંખ્યા કેટલી ગણ હશે? એક. ધારો કે તમે NaCl લો, તો એક Na, બે Cl, એટલે એમાં કણોની સંખ્યા કેટલી ગણાય? બે કહેવાય. BaCl2 લો, તો એમાં કણો કેટલા ગણાય? ત્રણ. તો દ્રાવણના જે ગુણધર્મો તેમાં ઓગાળેલા દ્રાવ્યના કણોની સંખ્યા પર આધારિત હોય છે તેને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે. ચાર ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો છે કેમિસ્ટ્રીમાં. પહેલું છે દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડાની થિયરી આની પહેલાં આપણે વિડીયોમાં મૂકેલી છે, રાઉટના નિયમ પર, એ છે ડેલ્ટા પી. બીજું છે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, એને કહેવાય ડેલ્ટા ટીબી. ત્રીજું છે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો, એને કહેવાય ડેલ્ટા ટીએફ. અને છેલ્લું છે દ્રાવણનું અભિસરણ દબાણ. અહીંયા પાઈ એ 3.14 નથી, પણ પાઈ એ અભિસરણ દબાણનો સંજ્ઞા છે, અભિસરણ દબાણનો સિમ્બોલ છે. હવે સવાલ થાય કે સર કેવી રીતે આ ખબર કેવી રીતે પડે? અહીંયા સમજજો, આપણે યાદ કરો કે પાણીમાં ધારો કે એકલા પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે. હવે ધારો કે પાણીમાં ગ્લુકોઝ નાખે, ખાંડ નાખે, યુરિયા નાખે, મીઠું નાખે, કોઈ પણ વસ્તુ નાખીને જ્યારે આપણે દ્રાવણ બનાવીએ, તો દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણની બાષ્પ ઓછી બને. એનો મતલબ એવો થયો કે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવક કરતા ઓછું હોય છે. એટલે પહેલો પોઈન્ટ એ લખ્યું, જો બાષ્પ દબાણ, દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય, દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. કેમ? કારણ કે દ્રાવક ફક્ત એક જ પ્રકારના કણો બનેલો હોય, મતલબ પાણી છે, ફક્ત પાણીના અણુ બનેલું છે. હવે ધારો કે પાણીમાં ધારો કે મીઠું નાખે, તો મીઠું અને પાણીના અણુ વચ્ચે આકર્ષણ થાય, અને એ આકર્ષણના લીધે દ્રાવકના અણુઓને વરાળમાં જવું છે, પણ એને રોકી કોણ દે? મીઠા અણુઓ રોકી દે. એટલા માટે દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવણ કરતા વધારે હોય, એટલે જે ડિફરન્સ આવે એ દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ડેલ્ટા પી. બીજું જોઈએ ઉત્કલન બિંદુ. અશુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે, પણ ધારો કે તમે પાણીમાં મીઠું નાખી અને એનું ઉત્કલન બિંદુ માપો, તો મીઠા દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 નહીં આવે, એ 100ની જગ્યાએ ધારો કે 105 ડિગ્રી આવ્યું. તો 105 અને 100 એનો ડિફરન્સ જે 5 આવ્યો એને કહેવાય ઉત્કલન બિંદુનો વધારો. એટલે દ્રાવકનું ઉત્કલન બિંદુ T0B હોય અને દ્રાવણનું ઉત્કલન બિંદુ કયું હોય? TB હોય. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા દ્રાવક કરતા કેવું હશે? વધારે હશે જ. મેં લખી દઉં હમણાં જ, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, પણ મીઠાના દ્રાવણનું ઉત્કલન બિંદુ ધારો કે 105 ડિગ્રી સેલ્સિયસ છે. તો ડિફરન્સ કેટલા ડિગ્રી થયો? 5 ડિગ્રી થયો. ત્રીજું જોયું ઠાર બિંદુ. શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ કેવું હોય છે? ઓછું હોય છે. કેમ? શુદ્ધ પાણી છે એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠરી જાય છે, પણ ધારો કે પાણીમાં મીઠું નાખી અને મીઠાના દ્રાવણને આપણે જો ફ્રીજમાં મૂકી દઈએ ઠરવા માટે, તો એને ઠરવા માટે ધારો કે -5 જોઈએ છે. -5, અહીંયા 0 આ -5. તો દ્રાવકનું ઠાર બિંદુ વધારે હોય, દ્રાવણનું ઠાર બિંદુ કેવું હોય? ઓછું હોય. અને બી ચોથો પોઈન્ટ છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ હંમેશા જે છે એ દ્રાવક કરતા દ્રાવણનું અભિસરણ દબાણ કેવું હોય છે? વધારે હોય છે. આમ ચાર ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ડેલ્ટા પી, ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી, ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટીએફ, અને અભિસરણ દબાણ કયું છે? પાઈ. આ ચાર ગુણધર્મોને કયા ગુણધર્મો કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. થેન્ક યુ. નવી થિયરી છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અચળાંક, કેબી નું સૂત્ર તારવો. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, કેબી નું સૂત્ર તારવો. હવે સવાલ એ થાય કે ઉત્કલન બિંદુ કોને કહેવાય? પણ ઘણાને એવું થતું હશે કે પાણી જે તાપમાને ઉકળે કે જે તાપમાને વરાળમાં જાય એને ઉત્કલન બિંદુ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર તો કરો કે ધારો કે સમુદ્રનું પાણી કોઈ 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે, પણ છતાં એનું શું થાય છે? બાષ્પીભવન. જો બાષ્પીભવન અલગ વસ્તુ છે અને ઉત્કલન થવું એક
अलग वस्तु छे। तो कोने कहेवाय उत्कलन बिंदु? जे तापमाने प्रवाही और प्रवाही द्रावक पण होई सके, प्रवाही द्रव्य पण होई सके, प्रवाही द्रावण पण होई सके। तो जे तापमाने प्रवाही नु बाष्प दबाण एक वातावरण जेटू थाय ते तापमान ने ते प्रवाही नु ते वातावरण माटे नु उत्कलन बिंदु कहे छे। फरी एक बार व्याख्या शांति समझिए। जे तापमाने प्रवाही नु बाष्प दबाण एक वातावरण थाय ते तापमान ने ते प्रवाही नु उत्कलन बिंदु कहे छे। હવે આપણે એક આલેખ જોઈએ। અહીંયા આલેખની અંદર y અક્ષ પર આ જે y અક્ષ પર જે છે એ બાષ્પ દબાણ લીધેલું છે અને x અક્ષ પર તાપમાન લીધેલું છે। y અક્ષ પર બાષ્પ દબાણ છે, x અક્ષ પર તાપમાન છે। તો ધ્યાનથી આલેખ જોઈએ। દ્રાવક જે છે એનું બાષ્પ દબાણ વધારે હોય છે, દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે। ફરી એક વાર સમજીએ, દ્રાવકનું બાષ્પ દબાણ વધારે છે, દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે। હવે સીધી વાત છે કે ધારો કે હવે જે વ્યાખ્યા પ્રમાણે જોઈએ, જે તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય, આ એક એટમોસ્ફિયરનો મતલબ એક વાતાવરણ થાય, જે તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તે તાપમાનને, આ તાપમાને થયું, આ T0 તાપમાને થયું, તો આ તાપમાનને દ્રાવકનું શું કહેવાશે? ઉત્કલન બિંદુ કહેવાય। હવે જે તાપમાન દ્રાવણનું ઉત્કલન બિંદુ એક વાતાવરણ જેટલું થાય, એક વાતાવરણને 1.013 બાર પણ કહેવાય। વાતાવરણ મોટો એકમ છે, બાર નાનો એકમ છે। તો જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ થયું એ તાપમાનને દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય। દ્રાવણનું ઉત્કલન બિંદુનો સિમ્બોલ કયો છે? ટીબી છે। દ્રાવકના ઉત્કલન બિંદુનો સિમ્બોલ કયો છે? T0P છે। હવે સમજજો કે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે। દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે। કારણ કે દ્રાવક ફક્ત એક જ પ્રકારના કણોનું બનેલું હોય, જ્યારે દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આકર્ષણ થાય, આકર્ષણ થાય એટલે એનું બાષ્પ દબાણ શું થાય? ઘટે, એટલે એને એક વાતાવરણ સુધી પહોંચાડવા માટે વધારે તાપમાનની જરૂર પડે છે। એટલા માટે એને એક વાતાવરણ સુધી પહોંચવા માટે વધારે તાપમાનની જરૂર પડે છે। હવે લખતા લઈએ, ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ T0P છે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ TV છે, તો ઉત્કલન બિંદુનો વધારો, ઉત્કલન બિંદુનો વધારો એટલે કે ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B લખાય। જો આ TB એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, T0B એ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે છે, દ્રાવકનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું છે। હવે ધ્યાન રાખજો કે ઉત્કલન બિંદુનો વધારો પ્રેક્ટિકલી એવું સાબિત થયું છે, તમને ખબર છે ઉત્કલન બિંદુનો વધારો એક સંખ્યાત્મક ગુણધર્મ છે, એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે। મોલાલિટીને અંગ્રેજીમાં એનો સિમ્બોલ કયો છે? સ્મોલ n છે। એનો મતલબ એવો થયો કે ડેલ્ટા TB ચલે છે m, માટે આપણે એવું લખી શકીએ ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ m, જ્યાં KB ને, જ્યાં આ જે KB છે એને કહેવાશે મોલલ ઉન્નયન અચળાંક। KB ને શું કહેવાશે?
મોલલ ઉન્નયન અથડાણ. હવે કેવી ની વ્યાખ્યા શું થાય એ પણ જરા જોઈ લઈએ. હવે આ સૂત્ર જોઈ લો. હવે લખાશે કેપી બરાબર ડેલ્ટા ટીબી અપોન એમ પણ લખી શકાય. અદરેજો એક મોલલ જલીય દ્રાવણના એક મોલલ એટલે કે મોલાલિટી ની વાત એક હોય એક મોલલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુના વધારાને એટલે જ્યારે એમ ની કિંમત એક હોય તો કેવી બરાબર ડેલ્ટા કેવી થવાનું એક મોલલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુના વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેવી કહે છે. હવે સવાલ કહે છે આને ખબર કેવી રીતે પડે. ધારો કે તમે 1000 ગ્રામ પાણી લો. એ 1000 ગ્રામ પાણીમાં ધારો કે તમે 1 મોલ યુરિયા ઓગાળો. યુરિયાનો આવો ભાર 60 છે બરાબર. તો 60 ગ્રામ યુરિયા ઓગાળવા મતલબ 1 મોલ ઓગાળવા એટલે દ્રાવણ 1 મોલ થયું. તો એનો જે ઉત્કલન બિંદુનો વધારો આવે અથવા તો 1 મોલ ગ્લુકોઝ ઓગાળો. ગ્લુકોઝનો અણુભાર કેટલો છે? ગ્લુકોઝનો અણુભાર 180 છે. તો 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળો અથવા તો 1 મોલ ખાંડ ઓગાળો. ખાંડનો અણુભાર કેટલો છે? 342 ગ્રામ છે. તો એ બધા જે દ્રાવણ તમે અલગ અલગ લીધા હશે 1 કિલોગ્રામ એ બધાના ઉત્કલન બિંદુનો વધારો એક સરખો જ આવશે એને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક એટલે કેબી. એટલે 1 મોલલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુના વધારાને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. હવે એમ એટલે મોલાલિટી છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું વજન થશે. માટે સૂત્ર કેવી રીતે લખાશે? ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ. હવે દ્રાવ્યના વજનને આપણે W2 કહી દઈએ, દ્રાવ્યના અણુભારને આપણે M2 કહી દઈએ અને દ્રાવકના વજનને આપણે W1 કહી દઈએ. તો સૂત્ર આવું લખાશે W2 અપોન M2 ઇન્ટુ 1000 છેદમાં શું લખાશે? W1. જ્યાં W2 એ કોનું વજન છે? W2 એ દ્રાવ્યનું વજન છે. M2 એ દ્રાવ્યનો અણુભાર છે અને W1 એ કોનું વજન છે? દ્રાવકનું વજન છે. અને કેબી નો એકમ કયો? કેબી નો જે એકમ છે એ એકમ શું થશે પહેલા એ જોઈ લઈએ. કેબી બરાબર ડેલ્ટા ટીબી અપોન એમ થાય. કેબી બરાબર શું થાય? ડેલ્ટા ટીબી અપોન શું થાય? એમ. ડેલ્ટા ટીબી નો એકમ આપણે શું લઈ લઈએ? કેલ્વિન. તો કેલ્વિન લખાય. હવે મોલાલિટી નો મતલબ એવો થાય કે મોલ પર કિલોગ્રામ. મોલ પર કિલોગ્રામ આનો એકમ તમને ખ્યાલ છે કે હું અહીંયા ફરી કોઈ લખીશ. આનો એકમ કયો છે? કેલ્વિન. અને આનો એકમ કયો છે? મોલ પર કિલોગ્રામ. તો આવું લખાશે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો કેવી નો એકમ કયો થયો? કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. થેન્ક યુ. હવે નવી થિયરી છે ઠાર બિંદુમાં અવનયન અચળાંક KF નું સૂત્ર તારવો. હવે સૌથી પહેલા ઠાર બિંદુ કોને કહેવાય? માનો કે પાણીનું ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ છે. હવે એનો મતલબ એવો થયો કે 0 અંશ સેલ્સિયસ તાપમાને પાણીનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ બરફના બાષ્પ દબાણ જેટલું હશે. હવે એને વ્યાખ્યામાં સમજીએ. જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન અવસ્થાના બાષ્પ દબાણને સમાન થાય તે તાપમાનને તેનું ઠાર બિંદુ કહે છે. વ્યાખ્યા કરતા વધારે જરા અહીંયા ધ્યાનથી સમજીએ તો એકદમ પરફેક્શનથી ખ્યાલ આવશે. અહીંયા વાય અક્ષ પર બાષ્પ દબાણ છે અને એક્સ અક્ષ પર તાપમાન છે. વાય અક્ષ પર બાષ્પ દબાણ છે અને એક્સ અક્ષ પર શું છે? તાપમાન છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ.
प्रवाही नु बाष्प दबाण वधारे छे, प्रवाही द्रावक नु बाष्प दबाण वधारे छे, ज्यारे द्रावण नु बाष्प दबाण केवुं छे ओछुं छे। हवे व्याख्या जुओ, जे तापमाने पदार्थनी प्रवाही अवस्थानु बाष्प दबाण ठरेलू द्रावक मतलब के ठरेलू मतलब आ कई अवस्था कहेवाय, घन अवस्था कहेवाय। जे तापमाने प्रवाही अवस्थानु बाष्प दबाण घन अवस्थाना बाष्प दबाण ने समान थाय, घन अवस्था बाष्प दबाण एटलू छे, प्रवाही अवस्थानु बाष्प दबाण आ तापमाने सरखू थाय छे, ए तापमाने ए प्रवाही नु शुं कहेवाय, ठार बिंदु कहेवाय। तो प्रवाही नु ठार बिंदु, द्रावक नु ठार बिंदु केटलू छे, P0F છે। હવે ધ્યાનથી જુઓ, દ્રાવણનું ઠાર બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે? ઓછું છે, નીચેની તરફ છે, દ્રાવણ નીચે છે, દ્રાવક ઉપર છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે? ઓછું છે। તો દ્રાવણના બાષ્પ દબાણને ઘન દ્રાવક, કારણ કે દ્રાવણની અંદર બે ઘટકો છે, દ્રાવ્ય અને દ્રાવક। હવે દ્રાવ્ય કેવું છે? અબાષ્પશીલ છે, દ્રાવક કેવું છે? બાષ્પશીલ છે। તો દ્રાવણના બાષ્પ દબાણને ઠરેલા દ્રાવક જેટલું, એટલે કે ઘન અવસ્થાનું બાષ્પ દબાણ જેટલું થવા માટે ઓછું તાપમાન જોઈએ, એટલે દ્રાવણનું ઠાર બિંદુ કેવું છે? ઓછું છે, અને દ્રાવણનું ઠાર, દ્રાવકનું ઠાર બિંદુ કેવું છે? વધારે। અહીંયા સમજ લઈએ કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કયું છે? P0F છે। જ્યારે દ્રાવણનું ઠાર બિંદુ કયું છે? PF છે। હવે ધ્યાનથી સમજજો, P0F વધારે છે અને TF કેવું છે? ઓછું છે। P0F વધારે છે, TF કેવું છે? ઓછું છે। એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ઠાર બિંદુનો ઘટાડો, એટલે ઘટાડાને ગુજરાતીમાં અવનયન કહેવાય, બરાબર ડેલ્ટા TF બરાબર આવું લખાશે, P0F માઇનસ શું લખાશે? TF। ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF બરાબર શું લખાશે? T0F માઇનસ TF લખાશે। હવે પ્રયોગ પરથી સાબિત થયું છે કે ઠાર બિંદુનો ઘટાડો એ મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે, ઠાર બિંદુનો ઘટાડો એ મોલાલિટીના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે। એટલે આપણે લખી શકીએ આપણે કે ભાઈ ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, જ્યાં KF ને શું કહેવાશે? મોલલ અવનયન અચળાંક પણ કહેવાય છે। KF ને શું કહેવાય છે? મોલલ અવનયન અચળાંક કહેવાય છે। KF ને શું કહેવાય છે? મોલલ અવનયન અચળાંક કહેવાય। અને એની વ્યાખ્યા શું આપી શકાય એ પણ અહીંયા જરા જોઈ લઈએ, બોક્સમાં લખીશ કે KF બરાબર આવું લખાય ડેલ્ટા TF અપોન શું લખાશે? એમ લખાશે। એનો મતલબ એવો છે કે એક મોલલ જલીય દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડાને મોલલ અવનયન અચળાંક કહે છે। એક મોલલ જલીય દ્રાવણના ઠાર બિંદુના ઘટાડાને મોલલ અવનયન અચળાંક કહે છે। હવે ધ્યાનથી સમજીએ, ધારો કે આપણી પાસે 1000 ગ્રામ પાણી છે, 1000 ગ્રામ પાણી એટલે કે દ્રાવકનું વજન 1 કિલોગ્રામ છે। હવે એમાં ધારો કે તમે 60 ગ્રામ યુરિયા ઓગાળો, તો ધારો કે તમારા દ્રાવકનું ઠાર બિંદુ ધારો કે -5 આવ્યું, શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 0°C છે, -5 આવ્યું। હવે સેમ ટુ સેમ જો તમે એની અંદર 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળો, તો પણ એ દ્રાવકનું ઠાર બિંદુ કેટલું આવશે? -5 જ આવશે। જેનો જે ડિફરન્સ છે 0 - -5, એટલે ડેલ્ટા TF કેવો આવશે? સરખો જ આવશે। એટલે એક મોલલ જલીય દ્રાવણના ઠાર બિંદુના ઘટાડાને મોલલ અવનયન અચળાંક કહેવાય, અને એનો એકમ પણ કયો થશે? કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, પહેલા જે એકમ જોયો છે એનો કેલ્વિન કિલોગ્રામ, કારણ કે આનો એકમ કેલ્વિન છે, આનો એકમ મોલ પર કિલોગ્રામ છે, એટલા માટે એકમ કરશે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ। હવે ધ્યાનથી સમજજો કે પણ મોલાલિટીની કિંમત તમને ખબર જ છે કે મોલાલિટી એટલે શું? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 છેદમાં શું થશે? દ્રાવકનું વજન થશે, જ્યાં W2 એ કોનું વજન છે?
W2 એ દ્રાવ્યનું વજન છે, M2 એ કોનો અણુભાર છે, દ્રાવ્યનો શું છે અણુભાર છે, અને W1 એ કોનું વજન છે, દ્રાવકનું વજન છે. એ સૂત્ર કયું બન્યું? ડેલ્ટા TF બરાબર KF into W2 by M2 into 1000 છેદમાં W1. થેન્ક યુ.